એકત્રીસ મે ના રોજ લોકડાઉન ચાર પૂરું થઈ રહ્યું છે ત્યારે લોકડાઉનના પાંચમા તબક્કાની પણ તૈયારીઓ શરૂ છે એવું મનાઈ રહ્યું છે કે લોકડાઉન પાંચમાં કોરોનાથી અતિ પ્રભાવિત શહેરોને બાકાત રાખીને સમગ્ર દેશમાં છૂટછાટની મર્યાદા વધારી દેવાશે એટલે કે તમામ ધાર્મિક સ્થળો જે બે મહિનાથી બંધ છે તે પણ ખુલી શકે તેમ છે જેમાં અવર નું નિયંત્રણ બાર કલાકથી ઘટાડીને દસ કલાક કરી શકાય તેમ છે હાલ કોરોના વાયરસના કારણે લોકો બહાર ફરવા નથી નીકળી રહ્યા

અને મોટા મોટી પ્રોબ્લેમ અત્યારે ટૂર ઓપરેટરને એ છે કે જે ગ્રાહકોને એરલાઇન્સની ટિકિટ અમે કરેલી હતી તે એરલાઇન્સ અમને રિફંડ પૈસા અત્યારે આપતી નથી એને કારણે અત્યારે ગ્રાહકો અમારી પાસે માગે છે પણ અમારે કેવી રીતે આપવા અત્યારે એરલાઇન્સ એવું કહે છે કે અમે તમને ક્રેડિટ આપીએ અથવા ગ્રાહકોને અથવા ટૂર ઓપરેટરને પણ ગ્રાહકો એમ કે છે અમારે અમારા જવાનું કોઈ ફિક્સ જ નથી તો અમે ક્રેડિટ કેવી રીતે તમે અમને આપી શકો આ એક અત્યારે મોટા મોટો ઇસ્યુ થયેલો છે એના માટે અત્યારે અમારી એરલાઇન્સ એર ઇન્ડિયા અને ગો એર ઇન્ડિગો જેવી ડોમેસ્ટિક એરલાઇન્સ છે એલસીસી જેને કહેવામાં આવે છે એની સાથે પણ આ જ ફાઇટ અમારી ચાલી રહી છે કે તમે અમને રિફંડ પૈસા આપો પ્રકાશભાઈ રાજકોટમાં કેટલા ટૂર ઓપરેટરો હશે અને કેટલા કરોડનું ટર્ન ઓવર અત્યારે અટકી ગયું છે રાજકોટમાં અંદાજે સાતસો થી આઠસો ટુર ઓપરેટરો છે અને અંદાજે ત્રણસો થી ચારસો કરોડ રૂપિયા સલવાઈ ગયેલા છે અત્યારે ટુર ઓપરેટર ટોટલ એક હજાર ટુર ઓપરેટરોના પેમેન્ટ એરલાઇન્સ પાસે અત્યારે પડેલું છે હજુ શું લાગે છે જે રીતે કોરોનાની મહામારી છે કેટલા સમયમાં આ ટૂર ઓપરેટરોની જે આ બિઝનેસ છે આખો ધમધમ તો થઈ શકે છે હાલના તબક્કે એવું લાગે છે ઓછામાં ઓછા ત્રણથી ચાર મહિના જેવો સમયગાળો ઓછામાં ઓછા ટૂર ઓપરેટરો માટે કઠિન કઠિન છે કારણ કે અત્યારે કોઈ ડોમેસ્ટિક ફ્લાઇટ છે એની અંદર પણ આવજા કરવામાં ત્રણ પાંત્રીસ થી ચાલીસ ટકા લોકો જ છે તે પણ અતિ જરૂરિયાતવાળા ફરવા જવાનો તો કોઈ પ્રશ્ન જ નથી અત્યારે એટલે ચાર મહિના સુધી તો ટૂર ઓપરેટરોએ કઈ કશું જ કઈ કામ છે જ નહીં એમ કહી તો પણ ચાલે આ બાબતમાં સરકારે નિર્ણય લઈ અને ટુર ઓપરેટર પણ હેલ્પ કરવી જોઈએ એવું મારું માનવું છે ડોમેસ્ટિક ફ્લાઇટ છે તે પણ શરૂ કરવામાં આવી છે કેટલીક ડોમેસ્ટિક ફ્લાઇટ તો એને કારણે કોઈ ધમધમતું થાય જે તે રેલવે પણ શરૂ કરવામાં આવી છે તો એ ફાયદારૂપ થઈ શકે ડોમેસ્ટિક ફ્લાઇટમાં હજી બધા પૂરેપૂરા સેક્ટરો ચાલુ કરવામાં નથી આવ્યા એમાંય જે ફરવાના સ્થળો છે એ પણ ચાલુ નથી કરેલા હોટલ ઉદ્યોગ પણ અત્યારે બંધ જ છે એથી કરીને માણસો જાય પણ ક્યાં ફરવા માટે ઈચ્છા તારે કરે તો પણ એટલે હાલના તબક્કે તો જે અતિ જરૂરિયાત છે જેનું કોઈનું પેમેન્ટ ફસાઈ ગયું હોય કે બિઝનેસ માટે જવું છે એ લોકો જ અત્યારે આવજા કરી રહ્યા છે બાકી કોઈ અત્યારે કોઈ પ્રવાસી જઈ શકતો નથી સૌથી મહત્વની જે આવક છે તે જે ફ્લાઇટના બુકિંગની સાથે સાથે હોટલ એક મહત્વનો ભાગ હોય છે જો કે અત્યારે જે રીતે પ્રવાસન પણ બંધ છે અને કોઈ વ્યક્તિ જો ફ્લાઇટની રિક્વાયરમેન્ટ કરે તો પણ તે બિઝનેસ ટુર માટે જ હોય છે એટલે હજુ પણ ત્રણથી થી ચાર મહિના સુધી આ જ પ્રકારનો કપરો સમય ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ ઓપરેટરો માટે આવે તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ ટીવી નાઇન રાજ